થોડા સમય પહેલા જ અમદાવાદમાં પાણી ટાંકી ધરાશાય થવાના બનાવ બન્યા હતા જેને લઈને હજુ પણ સરકાર જાગૃત થઈ નથી અને ઘણા ગામોમાં આવી જોખમી પાણી ટાંકી ઊભી છે અને લોકોના જીવ ઉપર જોખમ બની રહેલ છે આવી જ એક ટાંકી જેતપુર તાલુકાના માંડલિકપુર ગામમાં ઊભી છે અને લોકોના જીવ ઉપર ખતરો જોવા મળે છે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના માંડલિકપુર ગામની વચો વચ પાણીની ટાંકી આવેલી છે ગામના મધ્યમાં જ આવેલી આ પાણીની ટાંકી અંદાજી ત્રીસ વર્ષ પહેલા બની હતી અને આજે પૂરી રીતે જર્જરીત થઈ ગઈ છે ત્રીસ વર્ષ પહેલા બનેલા આ ટાંકીની હાલત જોતા ટાંકી આજે પડીને ધરાશાયની આરે છે પાણીની ટાંકી જોતા ટાંકીમાંથી સિમેન્ટ કોંક્રિટના પોપડા નીચે પડી રહ્યા છે અને ટાંકીમાં બનાવેલ લોખંડની રેલિંગ ગમે ત્યારે પડે છે રેલિંગ પડવાથી લોકોને ઈજા પણ થાય છે સાથે જ આ જર્જરિત પાણીની ટાંકી ગામની મધ્યમાં જ આવેલ છે અને આજુબાજુમાં જ માત્ર પચાસ મિનિટની દૂરી ઉપર પ્રાથમિક શાળા આવેલી છે જો આ ટાંકી ધરાશાય થાય તો શાળાના બાળકો અને આસપાસના લોકોના જીવ ઉપર જોખમ જોવા મળી રહેલ છે મંડલિકપુર ગ્રામ પંચાયત દ્વારા આ સરકારને અનેક વખત લેખિક અને મૌખિક રજૂઆત થઈ ચૂકી છે ત્યારે આ બાબતે સરકાર કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવેલ નથી આ ટાકો 30 વર્ષથી બનાવેલો છે એકદમ બિસ્માર હાલતમાં છે ઘટાઈ ગેલ જેવો છે ઘણા લોકો ઉપર કપચી રેતી ઉપરથી પાઇપ ને એવું બધું પડેલું છે અને બીજી વસ્તુ તમે જોઈ શકો કે આ એકદમ હાલેમાં જ નથી ટોટલ લોસ જેવો ટાંકો છે બાજુમાં સો પચાસ મીટર સ્કૂલ આવેલી છે નાના બાળકો બધા અહીં રખડતા હોય રમતા હોય તો એના એકદમ જીવના જોખમ છે એના જેની કોઈ જવાબદારી કોણ લેશે બાળકો મૃત્યુ પામશે તો એટલે ટાંકો કોઈ વસ્તુ પાણી ન મળે તો પણ હાલશે પણ ટાંકો એક વખત નીકળી જાય તો ગામના ગામને જે મૃત્યુનું જોખમ છે નીકળી જશે જીવન એક વખત આપે છે ભગવાન એ બીજી વખત મળવાનું નથી ટાંકો તો ભગવાન પાછો ગવર્મેન્ટ બીજી સારી આવશે તો પણ બનાવી આપશે જેથી લોકોના જીવ ન જાય એના જીવના જોખમ માટે સેફ્ટી માટે ટાંકો કાઢી નાખે અને અત્યારે જગ્યા સારી કરી તો સારી વાત છે દાદા કેટલા વર્ષ જૂનો ટાંકો આ જર્જરિત થઈ ગયો તો ગ્રામ પંચાયત દ્વારા કેટલી વખત આને તોડી પાડવા માટે રજૂઆત થઈ શું સરકારે શું જવાબ આપ્યો હાલ શું પરિસ્થિતિ આ ટાકો ત્રીસ વર્ષ ઉપર થઈ ગયું બનેવો છે એને સરકારમાં અવારનવાર અમારી ગ્રામ પંચાયતે રજૂઆત કરી છે પણ જવાબ કાંઈ મળતો નથી અત્યારે ટાકો આખો રીજે છે ઉપરથી કપસી રેતી લોખંડ એ બધું ખરી પડે છે અને સો કિલોમીટર ઓછામાં ઓછું અહીંયા પચાસથી છ કિલોમીટર નિશાળ છે અને બાળકો ભણી આવે અને એની નીચે રમતા હોય તો પડે તો આની જવાબદાર કોણ એવી કોઈ પણ આ ગામને અમારે પંચાયતે અમે જોઈ છે કે આને અવારનવાર લેખિત મોકલે છે પણ સરકાર આ કાંઈ દેતી નથી સરકાર ઊંઘમાં જ છે સરકાર દ્વારા આ પાણી ટાંકીને તોડી પાડીને નીચે ઉતારી લેવા માટે આજથી દોઢ વર્ષ પહેલા દીધેલ છે પરંતુ આજે પણ આ પાણી ભરવા માં આવી રહેલ છે જ્યારે આ બાબતે જેતપુર તાલુકા વિકાસ અધિકારીને પૂછતા તેઓ આ સમગ્ર મામલો પાણી પુરવઠા બોર્ડ અને માર્ગ અને મકાન બાંધકામ વિભાગનો હોય તેઓને જાણ કરી છે તેમ કહી પોતાની જવાબદારીમાંથી માંથી હાથ ઊંચા કરતા દેખાય છે

તેની હરાજીની હરાજીની તારીખ નક્કી કરીને જાહેર એક ઓપન અને પારદર્શક રીતે હરાજી થાય તે રીતે તેને પાડવા માટેની પ્રોસેસની જાણ કરીશું અને આ એક ટાંકી જેનું બાંધકામ વિશિષ્ટ રીતે થયેલું હોવાથી જ્યારે આનું પાડવાની થાય ત્યારે એક એક્સપર્ટ ટીમને હાજર રાખવી પડે જેનું જે ગ્રામ પંચાયત આયોજન કરવું પડશે છે છે હજુ પણ ટાંકી જે કાર્યરત પાણીની સપ્લાય ચાલુ તો એના વૈકલ્પિક ભાગરૂપે અને ગામ લોકોને નુકસાન ન થાય તો એના માટે શું આપણે તરફથી આવ્યું છે આ માટે અમે ગ્રામ પંચાયતને વૈકલ્પિક વ્યવસ્થા કે જ્યાં જ્યારે આપણે ટાંકીને પાડી શકીએ તે દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા કરી શકીએ તે માટે એક જગ્યા શોધવા માટે જાણ કરેલ છે ગુજરાતના અમદાવાદ સહિતના શહેરોમાં જર્જરિત પાણીની ટાંકી પડીને અકસ્માત સર્જાઈ ચૂક્યા છે ત્યારે જર્જરિત પાણીની ટાંકી ગમે ત્યારે ધરાશાયી થાય તેવી શક્યતા છે ત્યારે તંત્ર ક્યારે જાગીને લોકો માટે પગલા લે છે તે જોવા રહ્યું સુરેશ બાલિયા દિવ્યાંગ ન્યુઝ જેતપુર